टुडे आई एम गोइंग टू डिस्कस विथ यू अबाउट दी लाइफ हिस्ट्री ऑफ पाइनस। हवे आपणे लाइफ हिस्ट्री ऑफ पाइनस में पाइनसनू जे सिस्टमेटिक पोजिशन है एनी जे मॉर्फोलॉजी है ए बधुं आपणे प्रीवियस लेक्चर में भणी गया छे। पाइनसनी जे छ स्पीसीस छे के जे इंडिया में जोवा मळे छे अने पाइनस छे ए बहु यूजफुल छे। पाइनस छे ई एक फॉरेस्ट मार्कर छे एवुं बधुं आपणे प्रीवियस लेक्चर में भणी गया। आजे आपणे पाइनसनू इंटरनल स्ट्रक्चर भणवानुं छे, एटले के एना जे लीफ छे, स्टेम छे, रूट छे એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે એ આપણે જોવાનું છે। પાઇનસ છે એ આપણે બધાને ખબર છે કે જિમ્નોસ્પર્મમાં આવે છે। જિમ્નોસ્પર્મ છે એનું મેઇન કેરેક્ટર એ છે કે જિમ્નોસ્પર્મના જે સીડ્સ છે એ કેવા હોય, નેકેડ હોય, ઓકે। અને એની એના જે ઓવ્યુલ્સ હોય એ ઓવ્યુલ્સ છે એ કોઈ વોલ કે કોઈ લેયરથી પ્રોટેક્ટેડ ન હોય, એટલા માટે એને શું કહેવાય, નેકેડ સીડ કહેવાય। પાઇનસ છે એ જિમ્નોસ્પર્મમાં આવે, એનો જે ક્લાસ છે એ છે કોનિફેરોપ્સિડા, ઓર્ડર કોનિફેરલ્સ, ફેમિલી પાઇનસી અને જીનસ પાઇનસ। હવે પાઇનસનું ડિસ્ટ્રીબ્યુશન છે એ મોસ્ટલી પાઇનસ છે એ ઇન્ડિયાના નોર્થ વેસ્ટ પાર્ટમાં જોવા મળે છે। એમાંથી ચિલેગોઝા પાઇન, ચેર પાઇન, ખાઇલ પાઇન, ખાસી પાઇન, પછી મેરકસ પાઇન અને આર્મંડ પાઇન, આ જે બધા પાઇનસની જે સ્પીસીસ છે એ મોસ્ટલી ઇન્ડિયામાં જોવા મળે છે। એના પછી આપણે પાઇનસનું સ્પોરોફાઇટિક ફેઝ જોયેલું। સ્પોરોફાઇટિક ફેઝમાં જે પાઇનસના મોર્ફોલોજીકલ ફીચર્સ છે, મોર્ફોલોજીકલ ફીચર્સ એટલે કે જે પાઇનસનું જે આઉટર સ્ટ્રક્ચર છે, મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર છે એ આપણે જોઈ ગયા। પાઇનસ છે એ બહુ એની હાઇટ છે એ 50 to 200 feet જેટલી એની હાઇટ હોય અને એનું જે પોલિનેશન છે એ કેનાથી થાય, વિન્ડથી થાય, ઓકે। હવે એના મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચરમાં પાઇનસનું આપણે જે રૂટ જોયું, પાઇનસમાં કેવી રૂટ સિસ્ટમ હોય, ટેપ રૂટ સિસ્ટમ હોય જેવી ડાયકોટમાં હોય એવી, પ્લસ એના જે રૂટ છે એ સિમ્બાયોટિક રિલેશનશીપ સાથે રહે, કોની સાથે, તો કે માઇકોરાઇઝા જે ફંજાઈ છે એની સાથે, આપણે આ ઇમેજમાં દેખાય છે બરાબર, આ જે હાઇફી છે જે આપણે દાંતના જેવું સ્ટ્રક્ચર દેખાય છે એ કોનું છે, ફંગસનું। એટલે પાઇનસના જે રૂટ છે એમાં એની સાથે માઇકોરાઇઝા ફંજાઈ છે એ એઝ એ સિમ્બાયોટિક રિલેશનશીપમાં સાથે રહે। હવે સ્ટેમ છે, સ્ટેમ છે એ કેવું છે, એરિયલ છે, વુડી છે, ઇરેક્ટ છે બરાબર। સ્ટેમમાં જે ઝાયલમ ઇલિમેન્ટ છે એમાં ખાલી ટ્રેકેટ્સ પ્રેઝન્ટ છે, વેસલ્સ છે એબસેન્ટ છે, એટલા માટે એને કેવું વુડ કીધું હતું આપણે, કોમ્પેક્ટ વુડ। સ્ટેમ છે એમાં બે ટાઈપની બ્રાન્ચીસ હોય, લોંગ શૂટ અને ડ્વાફ શૂટ। લોંગ શૂટ છે ઇન્ડિપેન્ડન્ટલી ગ્રો કરે અને ગ્રેજ્યુઅલી એ જેમ જેમ ઉપર જાય એમ એમ લોંગ શૂટ છે એ કેવી થઈ જાય કે પિરામિડ જેવો શેપ આપે, અને જે લોંગ શૂટ છે એની ઉપર સ્કેલી લીવ્સ છે એ પ્રેઝન્ટ હોય। એના પછી ડ્વાફ શૂટ છે, તો ડ્વાફ શૂટમાં ઘણા બધા ટાઈપ્સના જે લીવ્સ છે એ પ્રેઝન્ટ હોય, લાઈક પ્રોફાઇલ, કેટાફાઇલ, નીડલ્સ, ઓકે। એવા જે લીફના સ્ટ્રક્ચર છે એ ડ્વાફ શૂટમાં પ્રેઝન્ટ હોય, એની ડેફિનેશન પણ મેં તમને કીધેલી છે પ્રીવિયસ લેક્ચરમાં, એટલે એક જરાક જોઈ લેજો। એના પછી લીવ્સ છે, તો લીવ્સ છે એ બે ટાઈપના લીવ્સ હોય, સ્કેલી લીવ્સ અને ફોલિએજ લીવ્સ। સ્કેલી લીવ્સ છે એ કેવા હોય, થીન, મેમ્બ્રેનસ, ડોર્સવેન્ટ્રલી ફ્લેટેન્ડ અને બ્રાઉન કલરના હોય। ફોલિએજ લીવ્સ છે એ ગ્રીન હોય, નીડલ જેવા હોય, ઓકે। આ જે ઇમેજ છે એમાં તમને દેખાય છે, આ સ્કેલ લીવ્સ છે જે બ્રાઉન કલરના છે, અને જે આ ફોલિએજ લીવ્સ છે એ ગ્રીન કલરના છે। આ જે ફોલિએજ લીવ્સ છે એ પાઇનસમાં ફોટોસિન્થેસિસ કરે છે, ઓકે। અને આ જે અહીંયા આ ઇમેજમાં પણ તમને દેખાય છે ફોલી નીડલ જેવા લીવ્સ, ઓકે, એને એસિક્યુલર લીવ્સ પણ કહેવાય। હવે આ બધું જે સ્ટ્રક્ચર છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા હતા, આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય, મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર। હવે આપણે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર ભણવાનું છે કે રૂટની અંદર કેવા ટાઈપના સેલ્સ આવેલા છે, સ્ટેમની અંદર કેવા ટાઈપના સેલ્સ આવેલા છે, કેવા ગ્રોથ થાય છે, એ બધું આપણે ભણવાનું છે। તો સૌથી પહેલાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટ, અ ટ્રાન્સવર્સ સેક્શન ઓફ રૂટ શોઝ ધેટ ઇટ ઇઝ સેમી સર્ક્યુલર ઇન આઉટલાઇન એન્ડ રિવલ્સ ફોલોઇંગ સ્ટ્રક્ચર। હવે પાઇનસનો જે રૂટ છે એનો આપણે ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, તો એ ટ્રાન્સવર્સ સેક્શનમાં આપણે કેવું લાગે, સેમી સર્ક્યુલર લાગે, ઓકે, સર્ક્યુલર હોય, સેમી સર્ક્યુલર હોય, એ ડિપેન્ડ કરે કે રૂટનો કેવો પોર્શન લીધો છે। રૂટ છે એ
પાંચ પાર્ટમાં ડિવાઈડ થાય છે, એપિડર્મિસ, કોર્ટેક્સ, વાસ્ક્યુલર ટિશ્યુ અને પિથ. સોરી, ચાર ટાઈપમાં, એપિડર્મિસ, કોર્ટેક્સ, વાસ્ક્યુલર ટિશ્યુ અને પિથ. સૌથી પહેલાં એપિડર્મિસ, એને એપિબ્લેમા પણ કહેવાય, પેલિફેરસ લેયર પણ કહેવાય. ઓકે, હવે એપિડર્મિસ કે એપિબ્લેમા છે એ આઉટર મોસ્ટ લેયર છે, બરાબર. સૌથી બહારનું જે લેયર આપણે કહીએ ને એ આઉટર મોસ્ટ લેયર છે, એને શું કહેવાય, એપિડર્મિસ અથવા તો એપિબ્લેમા. હવે એપિડર્મિસ છે એના જે સેલ્સ હોય ને એકબીજા સાથે ટાઇટલી અટેચ હોય, ટાઇટલી જોઇન્ટેડ હોય, એટલે જે એપિડર્મિસ છે એન આઉટર મોસ્ટ લેયર છે વિચ ઇઝ કમ્પોઝડ ઓફ ટાઇટલી એપ્રેસ્ડ સેલ, એટલે કે એના જે સેલ્સ છે એકબીજા સાથે ટાઇટલી જોઇન્ટેડ છે. ફ્યુ ઓફ ધ સેલ્સ ગીવ રાઇઝ ટુ ધ રૂટ હેર્સ, એમાંથી ઘણા બધા સેલ્સ છે એમાંથી રૂટ હેર્સ નીકળે, બરાબર. આપણે અને આ જે ફિગર છે ને, આ પાઇનસના રૂટની ફિગર પૂછે ને ત્યારે આ ફિગર ડ્રો કરવાની છે, બરાબર. એટલે આ ફિગર છે એ તમે એકવાર ડ્રો કરી લેજો, એકવાર જોઈ લેજો. જ્યારે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટ પૂછાય પાઇનસનું ત્યારે આ ફિગર આપણે ડ્રો કરવી કમ્પલસરી બને, પૂછ એમાં કીધું હોય કે ન કીધું હોય. એટલા માટે આ જે ફિગર છે એ તમારે ડ્રો કરવાની છે. હવે એમાં સૌથી એવું કીધું કે આઉટર મોસ્ટ લેયર, એટલે કે આ જે આઉટર મોસ્ટ લેયર દેખાય છે એ કેવા સેલ્સનું બનેલું હોય છે, એપિડર્મિસ સેલ્સનું, અને એની અંદરથી ઘણા બધા રૂટ હેર્સ નીકળે, બરાબર. અમુક સેલ્સ છે એની અંદરથી રૂટ હેર્સ નીકળતા હોય અને બધા સેલ છે એકબીજાની સાવ નજીક એટેચ થયેલા હોય. સોરી. એના પછી સેકન્ડ છે કોર્ટેક્સ. એપિબ્લેમ્સ ઇઝ ફોલોડ બાય ફોર ટુ ફાઇવ લેયર્ડ થીન વોલ્ડ કોર્ટેક્સ. એપિડર્મિસના જે સેલ્સ હોય એ સેલ્સ છે એની પછી એક લેયર આવે, એ લેયરને આપણે શું કીધું, કોર્ટેક્સ લેયર. અને જે કોર્ટેક્સ લેયર છે ને એ 4-5 લેયર થીન હોય. ઓકે, આ જે લાઈન છે આ એપિડર્મિસ સેલ છે અને એના પછી આ જે 4-5 લેયર છે સેલના, બરાબર, એ લેયર કેના છે, કોર્ટેક્સના. ધ કોર્ટેક્સ ઇઝ ઇન્ફેક્ટેડ બાય ઇલેક્ટ્રોટ્રોફિક માઇકોરાઇઝા. હવે આપણે એવું કીધું કે રૂટ છે એની સાથે સિમ્બાયોટિક રિલેશનશિપમાં કોણ લે, ફંગસ રહે, બરાબર. કઈ ફંગસ, તો કે જે માઇકોરાઇઝા ફંગસ છે એ રૂટ સાથે સિમ્બાયોટિક રિલેશનશિપમાં રહે, આપણે એવું કીધું. તો એ રૂટના કયા પોર્શનમાં રહે, તો કે રૂટનો જે કોર્ટેક્સ છે, બરાબર, રૂટની જે કોર્ટેક્સ છે એ કોર્ટેક્સમાં જે માઇકોરાઇઝા છે એ ત્યાં ગ્રો થાય. દેટ મીન્સ કોર્ટેક્સ ઇઝ ઇન્ફેક્ટેડ બાય ઇલેક્ટ્રોફિક માઇકોરાઇઝા, બરાબર. કોર્ટેક્સ છે એ માઇકોરાઇઝાથી ઇન્ફેક્ટેડ થયેલો હોય. કોર્ટેક્સ ઇઝ ડેલિમિનેટેડ બાય એન્ડોડર્મિસ વિચ ઇઝ મલ્ટીલેયર્ડ પેરિસાયકલ. હવે કોર્ટેક્સ છે ઇટ ઇઝ ડેલિમિનેટેડ બાય એન્ડોડર્મિસ. કોર્ટેક્સ છે એના પછીનું લેયર કયું છે, એન્ડોડર્મિસ, બરાબર. અને એન્ડોડર્મિસ છે એના પછી શું આવે, મલ્ટીલેયર્ડ પેરિસાયકલ. પેરિસાયકલ એટલે કે જે વાસ્ક્યુલર બંડલ છે, પિથ છે, ઈ રિજન છે, એને શું કહેવાય, પેરિસાયકલ. એટલે જે આ કોર્ટેક્સ લેયર છે, 4-5 લેયર કોર્ટેક્સ લેયર છે, અને કોર્ટેક્સ લેયર પછીનું જે લેયર છે એ કેવું લેયર છે, એન્ડોડર્મિસનું લેયર છે. એન્ડોડર્મિસ પછી શું આવે, પેરિસાયકલ. ઓકે, એના પછી છે વાસ્ક્યુલર ટિશ્યુ. ધ રૂટ્સ આર ડાયાર્ચ એન્ડ હેક્ઝાર્ચ વિથ રેડિયલ હેક્ઝાર્ચ વાસ્ક્યુલર બંડલ. ડાયાર્ચ, ડાયાર્ચનો મિનિંગ શું થાય, હેવિંગ ટુ સ્ટ્રેન્ડ્સ ઓફ ઝાયલમ. ઝાયલમ છે એની બે સ્ટ્રેન્ડ હોય, એટલે ઝાયલમ છે એની બે લાઈન હોય, બરાબર. સિંગલ ઝાયલમ ન હોય, ઝાયલમ છે એની બે લાઈન હોય, એને શું કહેવાય, ડાયાર્ચ, બરાબર. રૂટ છે એ ડાયાર્ચ ટુ એક્ઝાર્ચ હોય, એક્ઝાર્ચ એટલે 6, ડાય એટલે 2 અને એક્ઝાર્ચ એટલે 6, બરાબર. બે લાઈન હોય ઝાયલમની, બે સ્ટ્રેન્ડ હોય અથવા તો 2-6 સ્ટ્રેન્ડ હોય. રૂટ્સ આર ડાયાર્ચ ટુ એક્ઝાર્ચ વિથ રેડિયલ એન્ડ હેક્ઝાર્ચ વાસ્ક્યુલર બંડલ. રેડિયલ, રેડિયલ એટલે એક જ સિંગલ રેડિયસમાં અરેન્જ થયેલું હોય ને એને શું કહેવાય, રેડિયલ કહેવાય. અને એક્સાર્ચ, એક્સાર્ચ એટલે કે પ્રોટોઝાયલમ. રૂટમાં ઝાયલમ છે ને એ બે ટાઈપની હોય, પ્રોટોઝાયલમ અને મેટાઝાયલમ. જે સૌથી પહેલાં ઝાયલમ ડેવલપ થાય ને એને પ્રોટો કહેવાય, ને જે પ્રોટોઝાયલમ પછી ડેવલપ થાય એને શું કહેવાય, મેટાઝાયલમ કહેવાય. તો પ્રોટોઝાયલમ છે ને એ આઉટર સાઇડ હોય અને મેટાઝાયલમ છે એ ઇનર સાઇડ હોય, તો એવા રૂટને શું કહેવાય, એક્ઝાર્ચ કહેવાય. ઓકે, જે પ્રોટોઝાયલમ છે એ આઉટર સાઇડ હોય અને મેટાઝાયલમ છે એ ઇનર સાઇડ હોય, એવા રૂટને શું કહેવાય, એક્ઝાર્ચ રૂટ. ધ ઝાયલમ બાયફ્રેક્ટ્સ
at protoxylem at the end of Y-shaped structure, and a resin canal lies in between two arms of protoxylem. હવે ઝાયલમ છે એ શું થાય, બાયફ્રેક્ટ થાય, એટલે ઝાયલમ છે ને એને બે ભાગ પડે, બાયફ્રેક્ટ થાય, બરાબર. ઝાયલમ બાયફ્રેક્ટ એટ ધ પ્રોટોઝાયલમ. પ્રોટોઝાયલમ એટલે કે જ્યાં સૌથી પહેલાં ઝાયલમ વિકસી હોય ને, જ્યાં સૌથી પહેલાં ઝાયલમ, આ જે તમને ડાર્ક કલરના જે સેલ્સ દેખાય છે ને, આ ઝાયલમના સેલ્સ છે. ઓકે, હવે આ ઝાયલમ છે એના બે ભાગ પડે. બે ભાગ પડે એટલે કેવી દેખાય, વાય શેપની, બરાબર. આ જે ઝાયલમ છે એના બે ભાગ પડે એટલે શું દેખાય, વાય શેપની દેખાય. હવે એ વાય શેપ છે એની વચ્ચે શું આવેલું હોય, રેઝિન કેનાલ આવેલું હોય. રેઝિન કેનાલ છે ને એ રેઝિનનું સિક્રેશન કરે, બરાબર. આ જે પાઇનસ છે એના રૂટ છે, એનો સ્ટેમ છે, એમાં વચ્ચે રેઝિન કેનાલ આવેલી હોય, જે આપણે આગળ ભણશું. રેઝિન કેનાલ લાઈઝ ઇન બિટવીન ટુ આર્મ્સ ઓફ પ્રોટોઝાયલમ, જે પ્રોટોઝાયલમની બે આર્મ થાય, બરાબર. એ પ્રોટોઝાયલમ છે એના બે ભાગ પડે, અને એ વાય શેપનું સ્ટ્રક્ચર થાય એટલે, વાય શેપનું સ્ટ્રક્ચર થાય એટલે વચ્ચે ખાડો હોય ને બે ફાટા પડે. એ બે ફાટા છે એમાં વચ્ચે રેઝિન કેનાલ આવેલી હોય. ધ ફ્લોએમ સ્ટ્રેટ અલ્ટરનેટ ટુ ધ ઝાયલમ સ્ટ્રેટ, એટલે પહેલાં ઝાયલમ અને ફ્લોએમ બે કેવું હોય, અલ્ટરનેટિવ હોય. એવું પહેલાં ઝાયલમ પછી ફ્લોએમ પછી ઝાયલમ પછી ફ્લોએમ, બરાબર. એવું ન હોય કે ઝાયલમ ઝાયલમ ફ્લોએમ ફ્લોએમ ઝાયલમ ઝાયલમ ફ્લોએમ ફ્લોએમ, એવું નહીં. ઝાયલમ ફ્લોએમ ઝાયલમ ફ્લોએમ એવી રીતે અલ્ટરનેટિવ વેમાં આવું. ધ ફ્લોએમ ઇઝ મેડઅપ ઓફ સીવ સેલ્સ એન્ડ ફ્લોએમ પેરેન્કાયમા, બટ ધેર આર નો કમ્પેનિયન સેલ્સ. ફ્લોએમ છે એ કેનાથી બનેલી હોય, સીવ સેલ્સ અને ફ્લોએમ પેરેન્કાયમા, પણ એમાં કમ્પેનિયન સેલ્સ છે એ ન હોય. જેવી રીતે ઝાયલમ છે તો ઝાયલમમાં વેસલ્સ છે એ એબસેન્ટ હોય અને ટ્રેકેટ્સ છે એ પ્રેઝન્ટ હોય, બરાબર. એવી રીતે ફ્લોએમ છે, ફ્લોએમમાં કમ્પેનિયન સેલ્સ છે એ એબસેન્ટ હોય. ઝાયલમ કન્સિસ્ટ ઓફ ટ્રેકેટ્સ ઓનલી, વેસલ્સ આર એબસેન્ટ. પીથ ઇટ ઇઝ પુઅરલી ડેવલપ્ડ ઓલ ટુગેધર એબસેન્ટ. હવે પીથ છે ને એ જનરલી એબસેન્ટ જ હોય, બરાબર, પાઇનસમાં. અને જો હોય ને તો બહુ પુઅરલી ડેવલપ હોય, એમ બહુ વેલ ડેવલપ ન હોય. હવે આપણે પાછું એકવાર જોઈ લઈએ ઇન્ટરનલ સ્ટ્રક્ચર રૂટનું. રૂટનું સૌથી આઉટર લેયર છે, એ આઉટર લેયર છે એ કેનું બનેલું હોય, એપિડર્મલ સેલ. એપિડર્મલ સેલ છે એકબીજાથી એકદમ ટાઇટલી એટેચ હોય, પ્લસ એની જે એપિડર્મલ સેલ છે એના અમુક સેલ્સમાંથી રૂટ હેર્સ નીકળતા હોય. એના પછી કોર્ટેક્સ લેયર. તો કોર્ટેક્સ લેયર છે એ 4-5 લેયરનું બનેલું હોય, અને કોર્ટેક્સ લેયર છે એ માઇકોરાઇઝા ફંગસથી ઇન્ફેક્ટેડ હોય. એના પછી શું આવે, એન્ડોડર્મિસ લેયર, એક સિંગલ લેયર એન્ડોડર્મલનું હોય. એના પછી વાસ્ક્યુલર ટીશ્યુ. તો વાસ્ક્યુલર ટીશ્યુમાં જે રૂટ છે કેવું હોય, ડાયાર્ચ હોય, એક્ઝાર્ચ હોય અને રેડિયલ એક્ઝાર્ચ હોય, બરાબર. ડાયાર્ચ એટલે કે બે સ્ટ્રેન્ડ હોય ઝાયલમની, અને ઝાયલમ છે એ બાયફ્રેક્ટ છે, એટલે ઝાયલમ છે એના બે ભાગ પડે, એટલે ઝાયલમ કેવું બને, વાય શેપનું. હવે એ વાય શેપનું ઝાયલમ છે એની વચ્ચે શું આવેલું હોય, રેઝિન કેનાલ હોય. ઝાયલમ અને ફ્લોએમ છે એની અરેન્જમેન્ટ કેવી હોય, અલ્ટરનેટિવ અરેન્જમેન્ટ હોય, બરાબર. ફ્લોએમ છે એ કેનાથી બનેલી હોય, સીવ સેલ્સ અને સીવ ટ્યુબ્સથી. કમ્પેનિયન સેલ્સ છે એ એબસેન્ટ હોય. ઝાયલમ છે એ કેનાથી બનેલી હોય, ઝાયલમ પેરેન્કાયમા અને ઝાયલમ ટ્રેકેટ્સથી. વેસલ્સ છે એ એબસેન્ટ હોય. અને પીથ છે એ જનરલી એબસેન્ટ હોય અથવા તો પુઅરલી ડેવલપ્ડ હોય, બરાબર. આટલું ખાલી યાદ રાખવાનું છે રૂટમાં. હવે અને જે આ રૂટની ફિગર છે એ પણ તમારે કરી લેવાની છે. હવે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ. આપણે સ્ટેમ છે એ બે ટાઈપનો જોયો હતો, લોંગ શૂટ અને ડ્વાર્ફ શૂટ. તો આપણે અત્યારે લોંગ શૂટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાનું છે. ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ ઓફ પાઇનસ રિઝેમ્બલ વિથ ધ ડાયકોટ સ્ટેમ. હવે જે સ્ટેમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે ને એ કેવું લાગે, એક્ઝેક્ટલી ડાયકોટ સ્ટેમ જેવું. અ ટ્રાન્સવર્સ સેક્શન ઇઝ ઇરેગ્યુલર ઇન આઉટલાઇન ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ સ્કેલ લીવ્સ એન્ડ ડ્વાર્ફ શૂટ ઓન ધ સ્ટેમ. હવે જ્યારે આપણે સ્ટેમનું સેક્શન લઈએ, ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, ત્યારે એ ટ્રાન્સવર્સ સેક્શન છે ને એની જે આઉટલાઇન છે કેવી હોય, ઇરેગ્યુલર હોય, કેમ કે એમાંથી લીવ્સ નીકળતા હોય. એટલા માટે સૌથી પહેલું લેયર છે એ શું છે, એપિડર્મિસ. ઇટ ઇઝ આઉટર મોસ્ટ લેયર, સિંગલ લેયર, સિંગલ સેલ હોય, બરાબર. સિંગલ લેયર હોય, થીક એક જ સેલનું લેયર હોય, આઉટર મોસ્ટ એટલે સૌથી બહારનું લેયર હોય. એના જે સેલ્સ છે એ કોમ્પેક્ટલી અરેન્જ થયેલા હોય. ધ આઉટર વોલ ઓફ ધીસ સેલ્સ ઇઝ હેવીલી ક્યુટિકલાઇઝ, બરાબર. જે આ જે સેલ્સ છે, આઉટર એપિડર્મિસ સેલ્સ છે, એ સેલ્સની ઉપર બહુ હેવીલી ક્યુટિક, બહુ શું કહેવાય કે ઘટ્ટ લેયર હોય, બરાબર, બહુ ડેન્સ લેયર હોય ક્યુટિકલ.
એના પછી સેકન્ડ છે હાઇપોડર્મિસ. બિલો ધ એપિડર્મિસ ધેર આર 4 to 5 લેયર્સ ઓફ સ્ક્લેરેન્કેમેટસ સેલ્સ. હવે એપિડર્મિસ છે ને એના પછી સેકન્ડ લેયર આવે, એ સેકન્ડ લેયર છે એ હાઇપોડર્મિસ સેલ્સનું છે. હાઇપોડર્મિસ સેલ્સનું જે લેયર છે એ કેટલા લેયરનું બનેલું હોય? 4 થી 5 લેયરનું. એના પછી કોર્ટેક્સ આવે. જ્યારે આપણે રૂટ ભણતા ત્યારે એપિડર્મિસ પછી સીધું શું આવી ગયું? કોર્ટેક્સનું લેયર. પણ જ્યારે સ્ટેમ છે, આ બેયનો ડિફરન્સ છે બરાબર, આપણે એમાં કન્ફ્યુઝ નથી થવાનું. સ્ટેમ છે તો સ્ટેમ છે એમાં હાઇપોડર્મિસ લેયર છે અને રૂટ છે એમાં હાઇપોડર્મિસ લેયર નથી. એના પછી કોર્ટેક્સનું લેયર છે. ઇનર ટુ ધ હાઇપોડર્મિસ ઇટ ઇઝ વાઇડર ઝોન ઓફ કોર્ટેક્સ બરાબર. હાઇપોડર્મિસની અંદરની સાઈડ શું આવેલું છે? કોર્ટેક્સ આવેલું છે. કોર્ટેક્સ છે એ કેવું છે? બ્રોડ છે, પેરેન્કાઇમેટસ છે અને મેની સેલ્સ ઓફ કોર્ટેક્સ કન્ટેન ટેની. કોર્ટેક્સનું જે લેયર છે ને એ કેવું છે? બ્રોડ છે બરાબર. કોર્ટેક્સના જે સેલ્સ છે એ બ્રોડ હોય, પેરેન્કાઇમેટસ સેલ્સ હોય અને એના જે સેલ્સ છે એ કેવા હોય? ટેનિન. એના જે ઘણા બધા સેલ્સ હોય ને એમાં ટેનિન આવેલું હોય બરાબર છે. એના પછીનું જે છે એન્ડોડર્મિસ ઓર પેરિસાયકલ. એન્ડોડર્મિસ છે ને એ આપણે ડિસ્ટિંક્ટ ન કરી શકીએ, એટલે એને આપણે એક્ઝેક્ટલી એવું ન કહી શકીએ કે આ એન્ડોડર્મિસ લેયર છે. પ્રેઝન્ટ હોય પણ એ એક અલગ ન પડતો હોય બરાબર, આપણે એને ડિફરન્શિએટ ન કરી શકતા હોય. એના પછી છે વાસ્ક્યુલર બંડલ. ધ સ્ટેમ ઇઝ યુસ્ટિલિક ઓર પોલીફેસિક્યુલર સિફોનોસ્ટીલ. એટલે કે સ્ટેમ છે એમાં યુસ્ટિલી પ્રેઝન્ટ હોય બરાબર. આપણે બધી સ્ટીલી ભણી ગયા છે, આપણને ખબર છે યુસ્ટિલી એટલે શું છે. યુસ્ટિલી એટલે કે ઝાયલમ અને ફ્લોએમ છે એની વચ્ચે પેરેન્કાઇમેટસ સેલ્સનું એક લાઇન આવેલી હોય બરાબર. ઝાયલમ ઓર ફ્લોએમ વિથ પેરેન્કાઇમેટસ સેલ્સ બિટવીન ધ બંડલ. એક બંડલ છે, એ બંડલમાં શું આવેલું છે? ઝાયલમ અને ફ્લોએમ. એ બંડલ છે ને એની પછી બીજું બંડલ છે, એમાંય ઝાયલમ અને ફ્લોએમ આવેલું છે. બે વાસ્ક્યુલર બંડલની વચ્ચે પેરેન્કાઇમેટસ સેલ્સનું લેયર આવેલું હોય એને શું કહેવાય? યુસ્ટિલ બરાબર. આવું આપણે ભણી ગયા છે. બે વાસ્ક્યુલર બંડલની વચ્ચે પેરેન્કાઇમેટસ સેલ્સનું લેયર આવેલું હોય એને શું કહીએ આપણે? યુસ્ટિલી. ઓકે, એને યુસ્ટિલી પણ કહેવાય અને પોલીફેસિક્યુલર સિફોનોસ્ટીલી પણ કહેવાય. પોલીફેસિક્યુલર સિફોનોસ્ટીલી અથવા તો સાયફોનોસ્ટીલી. આ છે ને આવું બધું તમને સિંગલ માર્કના ક્વેશ્ચનમાં પૂછાય એટલે આવું બધું ધ્યાનમાં રાખવાનું. 5 to 7 ઓર સમટાઈમ્સ મોર વાસ્ક્યુલર બંડલ આર અરેન્જ ઇન ધ રિંગ લાઇક અ ડાયકોટ સ્ટેમ. હવે આનું જ્યારે આપણે ટ્રાન્સવર્સ સેક્શન લઈએ ને પાઇનસના સ્ટેમનો, ત્યારે એક સ્ટેમમાં આ જે સ્ટેમ છે એનો સેક્શન કેવો આવે? સર્ક્યુલર આવે બરાબર છે. એટલે એ સર્ક્યુલર સ્ટેમમાં 5 થી 7 જેટલા વાસ્ક્યુલર બંડલ છે એ રાઉન્ડમાં અરેન્જ થયેલા હોય. સર્ક્યુલર સ્ટેમમાં 5 થી 7 જેટલા વાસ્ક્યુલર બંડલ છે એ અરેન્જ થયેલા હોય ડાયકોટ સ્ટેમની જેમ. ધ વાસ્ક્યુલર બંડલ્સ આર કોન્જોઇન્ટ, કોલેટરલ, ઓપન એન્ડ એન્ડાચ બરાબર. આ વર્ડ છે એના મિનિંગ આપણે બધાને આવડવા જોઈએ. વોટ ઇઝ કોન્જોઇન્ટ, કોલેટરલ, ઓપન એન્ડ એન્ડાચ? તો કોન્જોઇન્ટ, કોન્જોઇન્ટ એટલે કે ઝાયલમ. આ છે ને તમને યાદ ન લખે, યાદ ન રહેતું હોય ને તો તમે આ લખી રહેજો, હું બોલું છું બધાની ડેફિનેશન. કોન્જોઇન્ટ, કોન્જોઇન્ટનો મિનિંગ શું થાય? તો કે ઝાયલમ એન્ડ ફ્લોએમ આર અરેન્જ ઇન સેમ રેડિયસ. એટલે કે રેડિયસ એટલે કે શું કહેવાય એને? ત્રિજ્યા, વ્યાસ બરાબર. ત્રિજ્યા છે એને ભેગરણ વ્યાસ કહેવાય બરાબર. એટલે ઝાયલમ અને ફ્લોએમ છે એ સેમ રેડિયસમાં અરેન્જ થયેલું હોય તો એને શું કહેવાય? કોન્જોઇન્ટ. કોલેટરલ, ઝાયલમ છે ઇનર સાઈડ હોય અને ફ્લોએમ છે એ આઉટર સાઈડ હોય. હવે આ એક વાસ્ક્યુલર બંડલ છે. એક મિનિટ. ઓકે, આ એક વાસ્ક્યુલર બંડલ છે બરાબર. હવે આ વાસ્ક્યુલર બંડલ છે, આ વાસ્ક્યુલર આસિંગ, આ જે ઇમેજમાં તમને દેખાય છે આ જે છે આ સિંગલ બંડલ છે. આ એક બંડલ, આ બીજું બંડલ, આ 3, 4, 5 વાસ્ક્યુલર બંડલ છે. એમાં સૌથી પહેલાં આપણે શું આવ્યું? કોન્જોઇન્ટ. કોન્જોઇન્ટ એટલે કે ઝાયલમ ને ફ્લોએમ છે એ એક જ રેડિયસમાં અરેન્જ થયેલા. એટલે આ તમને ઝાયલમ અને આ જે ઉપરની સાઈડ છે એ શું છે? ફ્લોએમ. અને અંદરની સાઈડ છે એ શું છે? ઝાયલમ. તો ઝાયલમ અને ફ્લોએમ છે એ એક જ ત્રિજ્યામાં, એક જ વ્યાસમાં અરેન્જ થયેલા છે બરાબર, સેમ રેડિયસમાં. તો એને શું કહેવાય? કોન્જોઇન્ટ. એના પછી કોલેટરલ. તો ઝાયલમ છે ઇનર સાઈડ અને ફ્લોએમ છે એ આઉટર સાઈડ. એટલે આ જે છે બ્લુ કલરની જે તમને આ દેખાય છે એ શું છે? ઝાયલમ. તો ઝાયલમ છે એ અંદરની સાઈડ અને ફ્લોએમ છે એ કેવી રીતે? બહારની સાઈડ.
बराबर, ज़ाइलम ये अंदर नी साइड अने फ्लोएम जे बार नी साइड, तो एने शुं कहेवाय कोलेटरल ओपन। केम्बियम रिंग इज प्रेजेंट बिट्वीन द ज़ाइलम एंड फ्लोएम, एटले आ जे तमने देखाय छे आ रिंग छे ई एक सेलनी रिंग होय, सेल केवा होय, पेरेन्काइमेटस सेल्स जो होय, बराबर छे। એ પેરેન્કાઇમેટસ સેલ્સની મેરિસ્ટમેટિક એટલે તમે જ્યારે 11-12માં ભણતા ને ત્યારે એને વર્ધનશીલ પેશી કહેતા, એટલે કે એ મેરિસ્ટમેટિક ટીશ્યુ હોય ને એમાં સૌથી વધારે સેલ ડિવિઝનની એબિલિટી હોય, તો એવી જે મેરિસ્ટમેટિક સેલનું લેયર છે એને આપણે શું કહીએ, કેમ્બિયમ કહીએ, બરાબર। હવે જો ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે આ કેમ્બિયમ પ્રેઝન્ટ હોય તો એને કેવું કહેવાય, ઓપન કહેવાય, જો કેમ્બિયમ એબસેન્ટ હોય તો ક્લોઝ કહેવાય। કોનજોઇન્ટ, કોલેટરલ, ઓપન એન્ડ એન્ડાર્જ, એન્ડાર્જ એટલે કે ઝાયલમ છે એ બે ટાઈપની હોય, પ્રોટોઝાયલમ અને મેટાઝાયલમ। તો પ્રોટોઝાયલમ છે એ પેરિફેરીમાં હોય, અને આને બહારની લેયર છે એને શું કહેવાય, પેરિફેરી, અને અંદર છે એને શું કહેવાય, સેન્ટ્રલ। પ્રોટોઝાયલમ છે એ ક્યાં હોય, પેરિફેરીમાં હોય, અને મેટાઝાયલમ છે એ ક્યાં હોય, સેન્ટરમાં હોય, બરાબર। પ્રોટોઝાયલમ એટલે કે ઝાયલમનો એવો પાર્ટ કે જે પહેલાં ડેવલપ થાય, અને મેટાઝાયલમ એટલે એવો પાર્ટ ઝાયલમનો કે જે પછી ડેવલપ થાય। એટલે કે પ્રોટોઝાયલમ છે એ પેરિફેરીમાં હોય અને મેટાઝાયલમ છે એ સેન્ટરમાં હોય। પાછું એકવાર બધાનો મિનિંગ બોલું છું, કોનજોઇન્ટ એટલે ઝાયલમ એન્ડ ફ્લોએમ આર અરેન્જ ઇન સેમ રેડિયસ, કોલેટરલ એટલે કે ઝાયલમ છે એ ઇનર સાઇડ અને ફ્લોએમ છે એ આઉટર સાઇડ, ઓપન કેમ્બિયમ છે એ ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે પ્રેઝન્ટ હોય તો ઓપન, અને એન્ડાર્જ એટલે કે પ્રોટોઝાયલમ છે એ પેરિફેરીમાં હોય અને મેટાઝાયલમ છે એ ક્યાં હોય, સેન્ટ્રલ, બરાબર છે। આ થઈ ગયું વાસ્ક્યુલર બંડલ। ઝાયલમ કન્સિસ્ટ ઓનલી ટ્રેકેટ્સ, આપને ખબર જ છે કે ઝાયલમ છે એ ટ્રેકેટ્સનું બનેલું હોય, બોર્ડર્ડ પીટ્સ આર પ્રેઝન્ટ એટ ધ ઓન ધ વોલ ઓફ ટ્રેકેટ્સ, હવે આ જે ટ્રેકેટ્સ છે ને એની વોલ એટલે કે ઝાયલમ છે એની વોલ ઉપર નાના નાના પીટ્સ હોય, એટલે નાના નાના ખાડા આવેલા હોય, વેસલ્સ આર એબસેન્ટ ધેરફોર વુડ ઇઝ નોન પોરસ, જો વેસલ્સ પ્રેઝન્ટ હોય ને તો વુડ છે ને પોરસ હોય, અને વેસલ્સ એબસેન્ટ હોય તો વુડ છે કેવું હોય, નોન પોરસ હોય। ફ્લોએમ ઇઝ મેડઅપ ઓફ ફ્લોએમ સેલ્સ એન્ડ ફ્લોએમ પેરેન્કાઇમા, ફ્લોએમ છે એ જેવી રીતે રૂટમાં હતું એવી જ રીતે ફ્લોએમ છે એ કેનાથી બનેલું હોય, ફ્લોએમ સેલ્સ અને ફ્લોએમ પેરેન્કાઇમાથી, કમ્પેનિયન સેલ્સ છે એ કેવા હોય, એબસેન્ટ હોય। કેમ્બિયમ ઇઝ પ્રેઝન્ટ ઇન બિટવીન ધ ઝાયલમ એન્ડ ફ્લોએમ, આપણે શું કીધું, ઓપન છે વાસ્ક્યુલર બંડલ, એટલે કે ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે કેમ્બિયમ છે એ પ્રેઝન્ટ છે। ઇટ કન્સિસ્ટ ઓફ સિંગલ લેડ ઓફ બ્રિક શેપ મેરિસ્ટમેટિક સેલ, એટલે કે જે કેમ્બિયમ છે ને આપણે એવું કીધું કે ઓપન છે વાસ્ક્યુલર બંડલ, વાસ્ક્યુલર બંડલ ઓપન છે એનો મિનિંગ એવો થયો કે જે કેમ્બિયમ છે એ પ્રેઝન્ટ છે, તો કેમ્બિયમ છે એ કેની બનેલી હોય, મેં હમણાં જ કીધું તમને મેરિસ્ટમેટિક સેલ્સની, એટલે કે જે કેમ્બિયમ છે એ સિંગલ લેયરની બનેલી હોય અને એમાં બ્રિક શેપ, બ્રિક એટલે કે જે આપણી ઈટ હોય ને એવા બ્રિક શેપના મેરિસ્ટમેટિક સેલ્સ પ્રેઝન્ટ હોય, બરાબર, જે કેમ્બિયમ છે એમાં બ્રિક શેપના મેરિસ્ટમેટિક સેલ્સ છે એ પ્રેઝન્ટ હોય। એના પછી છે પ્રાઇમરી મેડ્યુલરી રેસ, ઇન બિટવીન ધ વાસ્ક્યુલર બંડલ અ ઝોન ઓફ મેરિસ્ટમેટિક સેલ ઇઝ પ્રેઝન્ટ, ઇટ કનેક્ટ્સ ધ પીથ એન્ડ, હવે જો આપણે એવું કીધું કે જે વાસ્ક્યુલર બંડલ છે એની વચ્ચે આપણે કેવી કીધી, યુસ્ટીલી કીધી, એટલે વાસ્ક્યુલર બંડલ છે એની વચ્ચે પેરેન્કાઇમેટસ સેલ્સ આવેલા છે, દેટ મીન્સ જે પેરેન્કાઇમેટસ સેલ્સ છે એ સેલ્સ છે એ શું ફોર્મ કરે, મેડ્યુલરી રેસ, મેડ્યુલરી રેસ છે એ પીથ એટલે કે જે સૌથી વચ્ચેનો પોર્શન છે પીથનો પોર્શન છે એને કોર્ટેક્સ સાથે એટેચ કરે, પીથ અ સ્મોલ પેરેન્કાઇમેટસ ઝોન પ્રેઝન્ટ ઇન ધ સેન્ટર ઓફ સ્ટેમ, બરાબર, આ જે છે એ સ્ટેમનું સેન્ટર પોર્શન છે, એટલે કે જે સ્મોલ મેરિસ્ટમેટિક સેલ છે એ પ્રેઝન્ટ હોય વચ્ચે તો એને શું કહેવાય, પીથ। એના પછી છે રેઝિન કેનાલ, હવે તમને આ જે મોટા મોટા ડોટ્સ દેખાય છે, બરાબર, આખા જે સ્ટેમ છે મોટા મોટા ડોટ્સ દેખાય છે તો એ કેના છે, રેઝિન કેનાલના, સેવરલ રેઝિન કેનાલ આર પ્રેઝન્ટ ઇન ધ કોર્ટેક્સ એઝ વેલ ઇન ઝાયલમ, હવે જે ઝાયલમ અને કોર્ટેક્સમાં રેઝિન કેનાલ પ્રેઝન્ટ છે, ઈચ રેઝિન કેનાલ ઇઝ હેવિંગ આઉટર લેયર ઓફ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ એન્ડ ઇનર લેયર ઓફ ગ્રેન્યુઅલ સિક્રેટરી એપિથેલિયલ સેલ્સ, હવે જે આ રેઝિન કેનાલ છે ને એમાં બે લેયર હોય, એમાં આઉટર લેયર છે એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સનું બનેલું હોય અને ઇનર લેયર છે એ સિક્રેટરી સેલ્સનું બનેલું હોય જે રેઝિનનું સિક્રીશન કરે, ધીસ કેનાલ સિક્રેટ રેઝિનિયસ સબસ્ટન્સ લાઇક
टर्पेंटाइन बराबर है। हमें आ रेजिन केनाल टर्पेंटाइन जो रेजिन सबस्टन्स है रेजिनियस सबस्टन्स है सिक्रेशन करें। हमें तमने जयरे इंटरनल स्ट्रक्चर ऑफ स्टेम पूछे तरह अपने आ फिगर ड्रॉ करवानी छे। हवे आपणे नेक्स्ट लेक्चर में स्टेम ज भणवानुं छे, पण स्टेम छे एमां आपणे सेकेंडरी ग्रोथ भणवानो छे, एटले त्यारे आपणे आ जे फिगर छे एने वधारे एक्सप्लेन करीश, बराबर छे। तो आपणे अहींया आजनो लेक्चर कम्प्लीट करीए। आज आपणे इंटरनल स्ट्रक्चर ऑफ रूट अने इंटरनल स्ट्रक्चर ऑफ स्टेम भण्या। नेक्स्ट लेक्चरमां आपणे इंटरनल स्ट्रक्चर ऑफ नीडल बराबर छे, जेने आपणे लीफ कहीए, ए भणवानुं छे, अने जे स्टेम छे एनो जे सेकेंडरी ग्रोथ छे ए आपणे भणवानुं छे।